દર્શક મિત્રો, અબ તકની વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. સમાજની વિકાસ યાત્રા એટલે લગ્ન. લગ્ન એ સ્ત્રી પુરુષને ગમતું બંધન છે. લગ્નમાં વ્યક્તિ માત્ર પોતાના પ્રેમથી નહીં, પરંતુ તેના ડ્રેસિંગ વડે લોકોના દિલ જીતી લે છે. ડ્રેસિંગ તે દરેક વ્યક્તિનું પોતાનું એક અલગ વ્યક્તિત્વ બનાવી દે છે. ચાલી રહેલ આ લગ્ન ગાળામાં દરેક શોધે છે પોતાનું મનગમતું કારણ, બનાવવા માંગે છે પોતાના લગ્નને સૌથી ખાસ અને યાદગાર. તો લગ્નની શરણાઈઓ પહેલા આવો નિહાળી અબ તક સાથે વરવધુએ સજ્યા સોળે શણગાર. દીવડાનો ઝગમગાટ, નારીનો મલકાટ, બંને આભૂષણ. મેં અરીસામાં જોઈ મારી પ્રતિભા, દેખાઉં છું હું અરીસામાંથી, મેકઅપથી વિશિષ્ટ. 21મી સદીના આ ટ્રેન્ડમાં ડેસ્ટિનેશન વેડિંગ તે ખૂબ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. ત્યારે જો તમારે પણ તમારા લુક્સથી દેખાવું હોય કંઈક જુદું, તો આવી જ રીતે તમારા વેડિંગમાં અવશ્ય તમારા પાર્લરને બનાવો તમારું ડેસ્ટિનેશન. ત્યારે રાજકોટ તેમજ દુબઈમાં ખ્યાતિ ધરાવતું કુંદન્સ બી બેલે સલૂન, કે જેમણે દ્રષ્ટિ ધામી, રીવાબા જાડેજા સહિત નામી અનામી સેલિબ્રિટીઓને મેકઓવર કર્યા છે. લગ્ન આવે ત્યારે મુખને સજાવવું તે અગત્યનું હોય છે, કારણ કે લગ્ન એ વરવધુના જીવનનો સૌથી મોટો દિવસ છે. આથી તેમને રોજિંદા જીવનથી નવું અને અલગ દેખાવું પડે તો જ તેમનો લુક અને પર્સનાલિટી સારી લાગે છે. તો ખાસ કરી સ્કિન કેર ટિપ્સ, લુક કેર, મેકઓવર, સ્ટાઇલ વગેરે માટે પાર્લરોમાં લોકો જતા હોય છે. ત્યારે પાર્લરવાળા ચહેરાને અનોખી રીતે નિખારે અને વ્યક્તિ અલગ જ પ્રતિભા જુએ છે. ત્યારે લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખીને કુંદન્સ બી બેલે સલૂનમાં એરબ્રશ, રશિયન હેરસ્ટાઇલ અને તેમનું પોતાનું કુંદન્સ ક્રિએશનથી બ્રાઇડને અદ્ભુત રીતે તૈયાર કરવામાં આવે છે. તેમજ રિસેપ્શન લુક માટે પણ તેમનો અલગ જ કોન્સેપ્ટ જોવા મળે છે. પ્રેમથી જોડાયેલ, વાતોથી વણાયેલ, વિચારથી સરખાયેલ, દિલથી સ્પેશિયલ આ સંબંધ તે લગ્ન. લગ્ન સંસ્કાર એ માત્ર વ્યક્તિઓનો મેળાપ નથી, પણ તેની સાથે પોતાના લુક્સ, ડ્રેસિંગથી માંડી દરેક વસ્તુનો મેળાપ થાય છે. પહેલાં ઘરચોળું, પાનેતર લગ્નમાં પહેરવામાં આવતું હતું, પરંતુ મોડર્ન સમયમાં પાનેતર જેવા ચોલી, રિસેપ્શન માટે યુનિક વેસ્ટર્ન ગાઉનનો ટ્રેન્ડ વધી ગયો છે. તો આવા યુનિક ડિઝાઇનર કલેક્શન જેકામદારમાં ઉપલબ્ધ છે. લગ્નમાં વ્યક્તિ માત્ર પોતાના પ્રેમથી નહીં, પરંતુ તેના ડ્રેસિંગ વડે લોકોના દિલ જીતી લે છે. લગ્ન એટલે દાંપત્યનો નવો પ્રારંભ. તો દરેક લગ્ન અવસરે મહત્ત્વની આ તૈયારીઓ બનાવશે તમારા લગ્નને ખાસ. બદલતા આ સમયમાં છે ઘણું, ત્યારે અવશ્ય લો મુલાકાત પાર્લરની અને આપો ચહેરાને નિખાર. તમારા ચહેરાની દેખરેખ વરવધુ દેખાશે એકદમ સુંદર અને અદ્ભુત. દાગીના આપશે ઝગમગાટ અને સૌથી અગત્યનું લગ્ન સ્થાન જોડાશે અને બનાવશે તમારા લગ્નને સાચી રીતે સાર્થક અને એક યાદગાર બનાવશે તમારા આ લગ્ન. દર્શકો, લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે ઘણા ખરા પાર્લરોમાં ભારે ભીડ જોવા મળે છે. ત્યારે આજે હું પહોંચી છું અમીન માર્ગ પર, જે પાર્લર છે કુંદન બી બેલા પાર્લરમાં. તો આપણે તેમની સાથે જ સીધી વાત કરીએ. જે આપનું નામ, ડેઝિગ્નેશન અને તમે કુંદનથી ધી કુંદન કેવી રીતે, તમારી આખી જર્ની કઈ ટાઈપની રહી? કુંદન પટેલ નામ લગભગને ખ્યાલ જ હશે. ધ કુંદન બનવામાં તો બહુ લોંગ ટાઈમ લાગી ગયો છે મને, પણ જે લોકો મને ઓળખે છે, મારા સેમિનારો, વર્કશોપો, બહુ બધું સ્ટાર્ટિંગ જ મારું, હું તમને કહું કે મેં સ્ટાર્ટિંગ મહેંદીથી કરેલું. મહેંદીમાં મારી પોતાની 7 બુક્સ ઓલ ઓવર ઇન્ડિયામાં સેલ થાય છે, નવનીત ગાલા પબ્લિકેશન્સમાંથી, જે નાનાથી માંડી અને મોટા પાસે બધા પાસે હશે, સલોનમાં પણ બધા પાસે હશે જ, જેમાંથી લોકો ખૂબ સારી રીતે પ્રેરણા લઈ અને મહેંદી શીખ્યા છે.
એમાંથી ધીરે ધીરે આગળ આવતા બ્યુટીનું સ્ટાર્ટ કરેલું, પછી બ્રાઇડલનું સ્ટાર્ટ કરેલું, ફ્રેશ ફ્લાવરનું સ્ટાર્ટ કરેલું. જ્યારે રાજકોટમાં ફ્રેશ ફ્લાવર એટલે શું એ ખ્યાલ નહોતો, ત્યારે આપણે ફ્રેશ ફ્લાવર્સ બ્રાઇડલ્સના ત્યારે હું પ્રોવાઈડ કરતી, બહુ બધા સલોનોમાં પણ મેં આપેલા છે. અને સેકન્ડ થિંગ, જ્યારે આપણે મુંબઈથી ગ્લુગન કોને કહેવાય ફ્રેશ ફ્લાવર્સ ચીપકાવવાની, ત્યારે આજથી લગભગ મેબી 20 યર્સ બિફોર હું ગ્લુગન રાજકોટમાં પહેલી વાર લઈ આવેલી, ત્યારે લોકો મને પૂછતા કે આ શું છે. સો આઈ એમ રિયલી નાવ આઈ એમ હેપી કે મેં લોકોને ખૂબ નોલેજ આપ્યું છે, અને મારી નીચે લગભગ 10,000થી વધારે સ્ટુડન્ટો રેડી થયા છે, અને ઓલ ઓવર ગુજરાતમાં મેં ખૂબ સેમિનારો વર્કશોપો આપેલા છે, જેના હિસાબે લોકો મને બહુ એપ્રિસિએટ કર્યા છે, અને મારા હિસાબે બહુ બધા પગભર થયા છે, જેની મને બહુ ખુશી છે. તમારી જે રેડી કરેલી બ્રાઇડ હોય એ ઓળખાય જ જાય, તો એમાં તમને કેવું ફીલ થાય છે? હા, લોકો પણ મને આવીને કહેતા હોય છે કે મેમ, તમારી બ્રાઇડ જ્યારે એન્ટર થાય ને ત્યાં જ અમને ખ્યાલ આવી જાય છે કે આ કુંદન પટેલની જ બ્રાઇડ છે. સો આઈ ફીલ રિયલી પ્રાઉડ કે મારું કામ એટલું બધું કંઈક અલગ હશે કે જે લોકોને બહુ ગમે છે, અને લોકો મને ખૂબ લાઈક કરે છે. સો ઇનર સાઈડ આઈ એમ સો હેપી એન્ડ આઈ ફીલ પ્રાઉડ. દુબઈ છે એ ઘણા બધા લોકોનું ડ્રીમ સિટી છે, તો હવે તમે રાજકોટથી તમારું જે પાર્લર દુબઈમાં પણ છે, તો એ જર્ની કેવી રહી, રાજકોટથી દુબઈ સુધીની જર્ની? વેરી ગુડ ક્વેશ્ચન્સ. હવે મને એકચ્યુઅલી પહેલેથી એવો અંદરથી શોખ હતો કે લોકોને હું કંઈક નવું આપું, પણ હું ઘણી વખત દુબઈ ગઈ, ત્યાંથી મારું બહુ સારું ગ્રુપ છે, તો એ લોકોએ એવું કીધું કે મેમ, તમે અહીંયા એક વખત આવો અને અહીંયા પણ એવું સલોન ખોલો કે જે અમને પણ લાભ મળી શકે. હવે ત્યાંની અરબી બ્રાઇડો મેં બહુ બધી તૈયાર કરી, અને ખૂબ એ લોકોએ મારું કામ ગમ્યું એ લોકોને, અને લાઈક પણ કર્યું, અને એ લોકોએ મને એવું કીધું કે મેમ, આજ સુધી અમે લોકોએ આવું વર્ક નથી જોયું જે અમે પહેલાં, લોકો ઘણા બધા ત્યાં સલોનો છે તો ત્યાં એ લોકો કરાવતા જ હોય, પણ આપણું જે વર્ક છે એ લોકોએ બહુ એપ્રિસિએટ કર્યું. અને અહીંયાથી જે મને એવી ઈચ્છા હતી કે હું કંઈક આગળ કરું, તો મને એક એવો ચાન્સ પણ મળ્યો કે હું દુબઈ સલોન કરું. અત્યારે મારું 4 યર્સથી ત્યાં સલોન રનિંગ છે, અને ખૂબ સારું ચાલે છે, અને લોકો ખૂબ ત્યાં આવે છે. અરબી લોકો સ્પેશિયલી ક્યાંય ક્યાંયથી સાંભળીને પણ આવે છે, અબુધાબી છે, શારજાં છે, ઓમાન છે, ત્યાંથી પણ બ્રાઇડો આપણે ત્યાં રેડી થવા આવે છે. સો આઈ એમ રિયલી ફીલ પ્રાઉડ. તમે ઘણા બધા સેલિબ્રિટીઝને પણ રેડી કર્યા છે, તો હવે ત્યારે તમને કેવું ફીલ થાય અને કેવી જર્ની રહી, કે અહીંયાથી રાજકોટથી સેલિબ્રિટી સુધીમાં કેવી જર્ની રહી તમારી? ઘણા બધા સેલિબ્રિટીઓઝને મેં તૈયાર કર્યા છે, એમાં રવિન્દ્ર જાડેજા છે, એના વાઇફ રીવાબા છે, ઇવન દ્રષ્ટિ ધામી છે, ઇવન સિરિયલ આર્ટિસ્ટ બહુ બધા છે. સો બધાના તો હું નામ અત્યારે નહીં લઈ શકું. સો આઈ ફીલ રિયલી પ્રાઉડ, અને મેં મારું શૂન્યમાંથી સર્જન કરેલું છે, અને એ જર્ની સુધી મને પહોંચતા બહુ ટાઈમ લાગ્યો છે. પણ મારો એક મેસેજ પણ છે નાની બ્યુટિશિયન, જે લોકો અત્યારે હજી સ્ટાર્ટિંગ છે, કે તમે લોકો અગર ઇનર તમારી પાસે એવું આર્ટ હોય, ઇનરથી તમારી ખુમારી હોય, તો તમે અહીંયા સુધી નહીં, હજી પણ આગળ જઈ શકો છો. સો ઇટ્સ રિયલી ગુડ ફોર મી કે મેં મને સેલિબ્રિટીઓને વર્ક કરવાનો મને મોકો મળ્યો, અને મને ચાન્સ મળ્યો, અને એક સ્ટેજ મળ્યું કે જેના હિસાબે મને ગમ્યું કે આ લોકોને હું રેડી કરું એમ. હવે તમે આ જે તમારી જર્ની રહી એમાં એક યાદગાર કિસ્સો કે જે તમને યાદ રહી ગયો કે આ મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે? આજ સુધી તો મને એવું ક્યારેય ફીલ નથી થયું, પણ ઘણી બધી બ્રાઇડ્સો મને બહુ એપ્રિસિએટ કરતી હોય, અને ખાસ જ્યારે હું ક્લાસીસ ચલાવતી હોય ત્યારે મને જે લોકો આવીને હગ કરીને રડે કે મેમ, મારી કેપેસિટી નહોતી કે હું આટલું કરી શકીશ, જે તમે મારામાં જે ફીલ કરાવ્યું કે હું મારામાં કાંઈ ઇનર સાઇડ અંદર છે. સો એ હિસાબે મને ત્યારે બહુ એવું ફીલ થતું કે રિયલી હું કંઈક લોકોને આપું છું, અને મને ત્યારે એવું લાગતું કે મને હજી કંઈ કરવું છે. તમારા આ જર્નીમાં કેટલા કેટલા ચેલેન્જીસ રહ્યા, અને તમે કેવી રીતે ફેસ કર્યા બધા ચેલેન્જીસ? મારી જર્નીમાં બહુ બધા ચેલેન્જીસ રહ્યા, જેમ કે ઘણા બધાને ફેમિલી સપોર્ટ મારો બહુ સારો છે, પણ બીજા લોકો જે આજુબાજુના હોય એ લોકો નોટ
સપોર્ટેડ કે તમારી દીકરી આમ કરે છે તેમ કરે છે, યુ નો કે ફર્સ્ટ આજથી લગભગ 25 યર્સ બિફોર તો સલોન એટલે યુ નો અત્યારે જેટલું છે સલોન ઇઝ એવરીથિંગ. નાવ સલોન એટલે કે તમે ડૉક્ટર લેવલે સલોન ગણી શકો, પણ હવે ત્યારે જે સલોન હતું એ એવું હતું કે વાણંદનો બિઝનેસ કોણ કરે છે. તો ત્યારે બહુ બધા મને યુ નો કે મને બહુ પુશ કરવાવાળા ખેંચવાવાળા હતા કે આ ન કરાય, ઓલું ન કરાય. બહુ બધા હું અડચણોથી આમ આગળ આવી અને અત્યારે હું જે છું અને જે અત્યારે હું પ્રેઝન્ટ કરું છું, સો આઈ ફીલ પ્રાઉડ કે હું અત્યારે અહીંયા સુધી પહોંચી શકી છું બીકોઝ ઓફ માય ફેમિલી. અને ઘણું બધું હું હજી પણ કરવા માગું છું, જે નેક્સ્ટ કંઈ પણ હશે તો ડેફિનેટલી હું તમને કહીશ કે નેક્સ્ટ મારું શું આવે છે નવું. હાલ ટાઈમમાં જે ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે કે અત્યારે પાર્લરમાં આ ટ્રેન્ડિંગ છે, બ્રાઇડ્સમાં આ ટ્રેન્ડિંગ છે, કયું છે ટ્રેન્ડિંગમાં નવું? એરબ્રશ છે, પછી અત્યારે મેસી રશિયન હેરસ્ટાઇલ્સ છે. રશિયા બહુ બધા લોકો જઈ અને શીખી આવે છે હેરસ્ટાઇલિંગ્સ, જેનું સ્ટાઇલિંગ્સ રશિયન હેરસ્ટાઇલ્સમાં જોર્જ કરીને છે. ઇટ્સ ઇઝ ધ વેરી માસ્ટર ઇન ધીસ ઓલ થિંગ્સ. સો મને ખૂબ ગમ્યું કે તમે આ ક્વેશ્ચન્સ કર્યો. અને અત્યારે જે લેટેસ્ટમાં આપણે આપી શકીએ બ્રાઇડ્સને તો કાઉન્ટરિંગ છે, મેસી હેરસ્ટાઇલિંગ્સ છે, સ્મોકી આઈશેડોઝ છે, ડિફરન્ટ ડિફરન્ટ લિપસ્ટિક્સ છે. લિપસ્ટિક્સના શેડ્સ પણ અત્યારે બહુ જ ડિફરન્ટ આવી રહ્યા છે. સો તમે આ બધું નવું આપી શકો. ઓકેશન વાઇઝ કયા પ્રકારનો મેકઅપ કરવો જોઈએ જે, અને સિઝન વાઇઝ કે સિઝનમાં કઈ સ્કિનને કયો મેકઅપ શૂટ કરે, તો સિઝન વાઇઝ કઈ ટાઈપનો મેકઅપ હોવો જોઈએ? ફોર એક્ઝામ્પલ હવે આવે છે વિન્ટર, સો વિન્ટરમાં યુ નો કે મોઇશ્ચર મેકઅપ કરવો જોઈએ કે જે સ્કિન મોઇશ્ચરાઇઝ રાખે, તમારી ડ્રાય ફીલ ના થાય. ઇવન બહુ બધાની ડ્રાય થઈ જતી હોય છે સ્કિન, સો આપણે એમાં મોઇશ્ચર મેકઅપ કરી શકીએ છીએ કે જે ઓઇલી બેઝડ હોય. તમારા સલૂનની સ્પેશિયાલિટી શું છે? મારા સલોનની સ્પેશિયાલિટી બ્રાઇડલ છે. ખૂબ લોકો ઓળખે છે બ્રાઇડલ, ખાલી કુંદન પટેલ કહે એટલે બ્રાઇડલ નામે જ ફેમસ હોઈએ. અને મારી બ્રાઇડો પણ ખૂબ હેપી થઈને અહીંયાથી જાય છે. અને મારી મેઇન સ્પેશિયાલિટી હું આ જ રાખવા માગું છું કે મારું બ્રાઇડલમાં જ ખૂબ મોટું નામ થાય, અને હજી પણ હું ખૂબ ખૂબ સારું નામ આમાં કમાવું અને વધારે સારું હું બધાને પ્રોવાઈડ કરું. તમે મને આટલી સરસ રેડી કરી છે, મને મારો આ લુક બહુ જ ગમે છે, તો તમે એના વિશે શું કહેશો? સો યુ આર હેપી ફોર ધીસ બ્રાઇડ, થેન્ક યુ વેરી મચ કે તને આ તારું લુક ગમ્યું. હવે એમાં ઘણી બધી પ્રોસેસ અમે કરી છે. મેં બહુ ફાઇન મેકઅપ આપેલું છે તને, રશિયન હેરસ્ટાઇલ્સ આપેલી છે. મુંબઈથી જે જ્વેલરી આર્ટિસ્ટો છે અમુક, એમને જ્વેલરી તારી બનાવી છે. જે કામદારનું ડ્રેસિંગ છે જે ખૂબ રાજકોટમાં ફેમસ છે, ઇવન એનું ગુંડલમાં પણ ખૂબ સારું નામ છે. સો આ બધી વસ્તુ ભેગીઓ કરી અને તને એક સુંદર બ્રાઇડ્સ મેં બનાવી છે. સો આ માટે થઈને આઈ ફીલ કે હું હરેક બ્રાઇડને તારી જેમ બધાને હું ખુશી આપી શકું અને બધાને હેપી કરી શકું. અત્યારની જનરેશનને હું એ મેસેજ આપવા માંગીશ કે બધી વસ્તુથી અવેર રહે, બધી વાતથી અવેર રહે. ફોર એક્ઝામ્પલ કે અહીંયા બહુ નેલ્સનું એટલું ચલણ નથી, બટ હું અત્યારની જનરેશનને કહેવા માંગીશ કે બધી વસ્તુ નેસેસરી છે. કે આપણે બારે અહીંયાથી ફોરેન જઈએ ત્યારે તમે બિલીવ નહીં કરો, એ લોકો બ્લો ડ્રાય, હેર કલર અને હેર વોશ કરીને ઓફિસે જતા હોય છે. ઇવન નેલ માટે એ લોકો એટલા બધા પર્ટિક્યુલર હોય છે, જે અહીંયાના પીપલ એટલા બધા અવેરનેસ નથી. સો મારો એક મેસેજ છે કે બધા આમાં અવેરનેસ લે અને રિયલી એ ઇટ્સ ગુડ, તમારી પર્સનાલિટીમાં ખૂબ વધારો કરશે અને ખૂબ તમે એમાં ડીપ જશો તો તમને પોતાને પણ કોન્ફિડન્ટ ફીલ કરશો. તો દરેક લગ્ન અવસરે મહત્વની આ તૈયારીઓ બનાવશે તમારા લગ્નને ખાસ. ત્યારે અવશ્ય લો પાર્લરની મુલાકાત અને આપો ચહેરાને નિખાર, વરવધુ દેખાશે એકદમ સુંદર અને અદ્ભુત. તો આ રીતે આ બધી વસ્તુઓ તમારા લગ્નને બનાવશે યાદગાર. તો મિત્રો, ફરી મળીશું વરવધુએ સજ્યા સોળે શણગારમાં. ત્યાં સુધી તમારી દોસ્ત નિરાલીને રજા આપશો અને જોતા રહો અબ તક. નમસ્કાર.